તો આ સાથે વાત કરીએ, વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીશું. અભિનેતા ઇરફાન ખાનની તબિયત વિશે નવો ખુલાસો થયો છે. ઇરફાનને બ્રેઇન કેન્સર નથી થયું, કોમલ નાહટા દ્વારા ખુલાસો કરાયો છે. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ આ દાવો કર્યો છે. અભિનેતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ નથી. ઇરફાન ખાન અત્યારે દિલ્હીમાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ઇરફાનના ટ્વીટ બાદ ફેલાઈ હતી અફવા. ઇરફાનને બ્રેઇન કેન્સર થયાની વાત અફવા હોવાનો દાવો કરાયો છે. ઇરફાન ખાનની તબિયત પર હવે ખુલાસો થયો છે અને ફિલ્મ સમીક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇરફાનને બ્રેઇન કેન્સર નથી થયું, આ વાત માત્ર અફવા હતી અને ઇરફાન મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. ઇરફાન હાલ દિલ્હીમાં હોવાનો તેણે દાવો કર્યો છે અને જે વાતનો ખુલાસો સામે આવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે આ વાત માત્ર એક અફવા હતી. ઇરફાનને બ્રેઇન કેન્સર થયાની વાતને અફવા ગણાવી છે. ઇરફાન ખાનની તબિયત પર ખુલાસો થયો છે અને જણાવ્યું છે કે ઇરફાનને બ્રેઇન કેન્સર નથી થયો, તે મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ આ ખુલાસો કર્યો છે. અભિનેતા મુંબઈની હોસ્પિટલમાં નથી, હાલ તેઓ દિલ્હીમાં હોવાની વાતને તેણે રદિયો આપ્યો છે.